આ વિડીયોમાં આપણે નર્મદનું જીવન અને નર્મદનું સાહિત્ય સર્જન, ત્યારબાદ સંશોધન અને સંપાદન, ત્યારબાદ નર્મદનું વિવેચન જોઈશું. નર્મદનું મૂળ નામ નર્મદા શંકર લાલ શંકર દવે છે. તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ કવિ, નિબંધકાર, આત્મકથાકાર, કોષકાર અને સંશોધક તેમજ સંપાદક હતા. તેમને કોલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો હતો. 1852માં રાદેનની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. અભ્યાસ દરમિયાન વર્જવર્થની કવિતામાં નિરૂપાયેલ પ્રકૃતિનો મોટો પ્રભાવ નર્મદ પર પડ્યો હતો. તેઓ એરિકહર્સ્ટન ઇન્સ્ટિટ્યૂટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદની શિક્ષક તરીકે જોડાયા હતા. 1864માં સુધારકતાનું જનૂન દાખવતું દાંડિયો પખવાડીકનો આરંભ કર્યો હતો. પરંતુ 1875 પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગતા ઉત્તર વયે એમનું વિચાર પરિવર્તન થયું અને આર્ય ધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો હતો. હવે આપણે નર્મદનું સાહિત્ય સર્જન જોઈએ તો રસ પ્રવેશ જે 1858માં મળે છે, પિંગળ પ્રવેશ 1857માં મળે છે, ત્યારબાદ અલંકાર પ્રવેશ 1858, નર્મ વ્યાકરણ ભાગ 1-2 1865માં, વન વિચાર 1865, નાયિકા વિષય પ્રવેશ 1866 જેવા શાસ્ત્રીય, કાવ્યશાસ્ત્રીય, સિદ્ધાંતલક્ષી નિબંધ ગ્રંથોનું ઐતિહાસિક મહત્વ છે. એમના તરફથી આ વિષયનું પાયાનું ને પ્રાથમિક જ્ઞાન ઉચિત પરિભાષામાં આપણને પ્રાપ્ત થયેલું છે. ત્યારબાદની કૃતિઓ જોઈએ તો ઋતુ વર્ણન 1861, હિન્દુઓની પડતી 1864, કવિચરિત 1865, સુરતની મુખતેસર હકીકત 1865, ઇલિયડનો સાર 1870, મહિપતરામ રૂપરામ મહેતા 1870, મહાપુરુષોના ચરિત્ર 1870, મહાભારતનો સાર 1870માં મળે છે. ત્યારબાદ રામાયણનો સાર એ પણ 1870માં મળે છે. સાર શાકુંતલ 1881, ભગવદ્ ગીતાનું ભાષાંતર 1882, નર્મ ગદ્ય 1865, મારી હકીકત 1934. આ પશ્ચિમની ઢબે આત્મકથાનો નમૂનો પૂરું પાડતું આત્મચરિત્રાત્મક પુસ્તક છે. સત્ય, સંઘર્ષ અને ટેકથી ભરી જીવન સામગ્રીને એમને એમાં નિખાલસપણે નિરૂપી છે. એમના સંશોધન સંપાદનોમાંથી નવ પ્રસ્થાનોનો અને એમની શાસ્ત્રીય દ્રષ્ટિનો, પદ્ધતિનો પૂરો પરિચય આપણને મળી રહે છે. ત્યારબાદના પુસ્તકો જોઈએ તો મનહર સ્વામીકૃત મનહરપદ 1860માં મળે છે, દયારામકૃત કાવ્ય સંગ્રહ 1865, નાગર સ્ત્રીઓમાં ગવાતા ગીતોનો સ્ત્રી ગીત સંગ્રહ 1870, પ્રેમાનંદકૃત દસમ સ્કંદ 1872, નર્મકોશની બૃહદ સંપૂર્ણ આવૃત્તિ 1873. આ એમના સંશોધન સંપાદન ગ્રંથો છે. પૂરી શાસ્ત્રીય પદ્ધતિનો પરિચય કરાવતા આ કોષ ગ્રંથો અને સંશોધન સંપાદન ગ્રંથોનું ઐતિહાસિક રીતે પણ મહત્વ છે. ત્યારબાદના પુસ્તકો જોઈએ તો રામ જાનકી દર્શન 1876, દ્રૌપદી દર્શન 1878, બાળકૃષ્ણ વિજય 1886, કૃષ્ણ કુમારી એ એમના નાટકો સંવાદોના ગ્રંથો છે. નર્મ કવિતા પુસ્તક 1862 મળે છે. ત્યારબાદ નર્મ કવિતા પુસ્તક 2 1863 મળે છે. નર્મ કવિતા 1864 એમની તમામ પદ્ય રચનાઓ સંગ્રહિત થયેલી છે. એમની કવિતાઓ ભાવ, ભાષા અને અભિવ્યક્તિ એમ ત્રિવિધ દ્રષ્ટિએ મહત્વની છે. હવે આપણે તેમનું અગત્યનું પ્રદાન વિવેચન વિશે જોઈશું. નર્મદના વિવેચનની વાત કરીએ તો નર્મદ દલપતરામની કાવ્ય અંગેની સમજ સુધારતા કહે છે કે રચના રૂઢિ છંદમાં તે કવિતા નવ હોય, અર્થ ચમત્કૃતિ ચિત્ર તે કવિતા રસથી સ હોય, સાચી કવિતા રાગમાં છંદમાં પ્રાસની જળ ઝમક માકે ભાષાની ભભકમાં નહીં પરંતુ અંતરની ઊંડી સંવેદના કે હૃદયના સાચા જુસ્સામાં રહેલી છે એવી માન્યતા નર્મદે અંગ્રેજી સાહિત્યની સમજ પ્રમાણે પ્રચલિત કરી હતી. નર્મદના કેટલાક વિવેચન વિચારો જોઈએ તો વાક્યરૂપી શરીરમાં રસરૂપી જીવ તે કવિતા, કવિતામાં 2 ભાગ રસ અને 1 ભાગ તર્ક જોઈએ,
રસ એટલે અંદરની મજા. કવિતાનું મુખ્ય ટાંકું આનંદ તરફ છે. લોકો રાગડા ઉપરથી જ કવિતાની પરીક્ષા કરે છે, તે કેવળ ખોટું છે. કવિતા ઇતિહાસ કરતાં ઊંચી છે. કવિતાની મુખ્ય ત્રણ જાતિઓ છે, ગીત કવિતા, વીર કવિતા અને નાટક વગેરે. નર્મદની વિવેચનામાં સંસ્કૃત રસશાસ્ત્ર અને અંગ્રેજી સાહિત્યમાંથી હેઝલિટની કાવ્ય વિચારણાની કાચી પાકી સમજ જોવા મળે છે. જુસ્સો લાગણીને બદલે તથા કલ્પનાને બદલે તર્ક શબ્દ યોજે છે. કાવ્ય અંગેની તેની સમજ ઠીક ઠીક ઉઘડેલી છે, પરંતુ વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી કહે છે તેમ વિવેચન માટે નર્મદને દઢ ગજ મળ્યા નથી, છતાં તેને વિવેચનમાં સાચી દિશા લાંધી હતી. ઘણી મર્યાદાઓ છતાં નર્મદે કાવ્ય સમજ કેળવવામાં જે મથામણ કરી છે તે સાચે દાદ માગી લે તેમ છે. તેનું આ આરંભિક વિવેચન ગુજરાતી વિવેચનના પ્રથમ ફૂટતા પ્રકાશના કિરણોના કિરણો જેવું ભળભાખડાનું દ્રશ્ય સમાન છે. નર્મદે કવિતા વિશેના તૂટક તૂટક સિદ્ધાંતો દર્શાવતા લખ્યા છે. તે કવિતા આવિષ્કાર પદ્ય અને ગદ્ય એમ બંનેમાં થાય છે એમ તેઓ સ્વીકારે છે. કવિ અને કવિતા લેખમાં તે શિલ્પ સ્થાપત્ય ચિત્ર વગેરે કલાઓનું સર્જન કરનારને કવિ તરીકે કલ્પે છે. પાછળથી તે ભાષાના ઉપાદાનનો આશ્રય લેનાર વ્યક્તિને કવિ ગણે છે. કવિતા ક્રાંત દર્શન કરાવે છે, જુસ્સો થકી અનુભવની ઉત્કટતાની વાત કરે છે. રસને કવિતાના આત્મા તરીકે સ્વીકારે છે. ધ્વનિ વિશે પણ તેને અંગુલી નિર્દેશ કરેલો છે. છંદ રચનાની આવશ્યકતા સમજે છે, પણ યોગ્ય રીતે જ છંદ અને કવિતાનું નર્મદ વ્યંજનાને કવિતા માટે આવશ્યક ગણે છે. કવિતાનો ઉપદેશ આપવાનું પ્રયોજન ગુપ્ત હોવું જોઈએ. ઉત્તમ કવિતા માટે કવિમાં અનુભૂતિના ઊંડાણને, વસ્તુના હાર્દમાં ઉતરી તદ્રુપ બનવાની એની શક્તિને અને તેને પ્રતિતિ કરતાથી વાણીમાં વ્યક્ત કરવાની શક્તિની આવશ્યકતા પર નર્મદ ભાર મૂકે છે. સત્ય શોધન માટે વિજ્ઞાનીની અને હેતુવાદીની દ્રષ્ટિ રાખવા પ્રયત્ન કરનાર આપનો પ્રથમ સાહિત્યકાર અને વિવેચક નર્મદ છે. અર્વાચીન યુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે. મધ્યકાળની ધર્મ પરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમજ સાહિત્ય સમજ અને સાહિત્ય વિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ પદ્ય સ્વરૂપો અને ગદ્ય સ્વરૂપોમાં એમને કરેલી પહેલને કારણે તેઓ અર્વાચીનોમાં આદ્ય અને નવયુગનો પ્રહરી ગણાય છે.